नमस्कार, आप जो रहा छो निर्माण न्यूज कार्यक्रम टू ध पॉइंट साथ है, आपने समक्ष हूँ छू प्रीति तिवारी। कार्यक्रम टू ध पॉइंट पर आज बात करनी है एक अपील नी। आ अपील के महाराष्ट्र कांग्रेस नेता के जमने नाणा मंत्री ने करी छे, तेमने अपील करी छे कि जे पूर्व सांसदों छे, जे लोक प्रतिनिधियों हजू पेन्शन नो लाभ उठावी रहा छे, जे करोड़ों ना मालिक छे, तेम छता पेन्शन नो जे लाभ लई रहा छे, तेमनु आ पेन्शन बंद करी देवू जोईए। त्यारे आज आपणे आ विषय पर बात करनी छे, कारण के लोक प्रतिनिधि जेने आपणे मानीए छे कि आ लोक प्रतिनिधि लोको माटे काम करे छे, लोकोनी सेवा करवा माटे होय छे, अने जे करोड़ोना मालिक पण छे, आवा पूर्व सांसदों, आवा जे धनिक सांसदों छे, तेमने पेन्शननी शू जरूर छे, तेमने आटली बधी सवलतो आपवानी शू जरूर छे, तेने लईने आजे आपणे चर्चा करवी छे। अने आ चर्चा करवा माटे आपणी साथे बे राजकीय विश्लेषको उपस्थित छे। आपणी साथे उपस्थित छे जयवंत पांड्या अने प्रशांत કડવી। आ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। સૌથી પહેલો સવાલ જયવંતભાઈ આપને પૂછવા માંગીશ, આ જે પૂર્વ સાંસદો કે જે હજુ કરોડોના માલિક છે, કોંગ્રેસના નેતા કે જેમણે હમણાં નાણામંત્રીને પત્ર લખીને રજૂઆત કરી, તેમણે નામ સહિત સાંસદોના નામ પણ લખ્યા છે અને કહ્યું છે કે આ કરોડોના માલિક છે, કરોડોની સંપત્તિ ધરાવે છે, તો તેમને આટલી બધી સવલતો આપવાની શું જરૂર? પહેલી વાત એ છે કે રાજકારણીને આપણે સામાન્યતઃ એમની કરતૂતોના કારણે ધિક્કારતા હોઈએ છીએ અને એવું જ માની બેઠા છે કે બધા ભ્રષ્ટ જ છે, પરંતુ એવું નથી હોતું, બધા જ ભ્રષ્ટ હોય છે એવું નથી હોતું. ઘણીવાર એવા કિસ્સાઓ આપણા ધ્યાનમાં આવે છે, વચ્ચે ઉત્તર ગુજરાતનો કોઈ કિસ્સો ધ્યાનમાં આવ્યો હતો કે જે પૂર્વ ધારાસભ્ય છે, એકદમ ગરીબીમાં જિંદગી જીવે છે, સાવ નનામી રીતે, એટલે કોઈ જાતનો હાઈ પ્રોફાઇલ વગર એ જીવી રહ્યા છે. તો આવા કિસ્સા પણ ઘણી વાર જોવા મળતા હોય છે કે જેની પાસે કઈ હોતું નથી ને બિચારા ગરીબીમાં જીવતા હોય છે. તો એના માટે આપણે એમ કહી શકીએ કે પેન્શન ને એ જે કઈ લાભો મળે છે એ યોગ્ય છે. બીજું કે દરેક રાજકારણી અને એ પણ ખાસ કરીને જયારે ધારાસભ્ય બને ત્યારે એને મળવા માટે લોકો રોજે રોજ કેટલા બધા લોકો આવતા હોય અને એ એમનો ખર્ચો હોય, એટલે એમને કઈ બધા આવે એટલે ચા પાણીની આશા રાખે અને જમાની આશા રાખે, તો એવા પણ ખર્ચાઓ થતા હોય છે. આપણે જે ઇંગ્લિશમાં કહીએ તો એન્ટરટેઇન કરવું ને એમની સરભરા કરવી, તો એ ખર્ચા પણ થતા હોય છે, આ ઓફિસ ચલાવવાની ને આ બધા. પણ એટલા માટે થઈને આપણે ત્યાં એવી સગવડ રાખવામાં આવી કે દરેક ધારાસભ્યને એક સેલેરી મળે, એક એમની ઓફિસનો ખર્ચ મળે, એમના સહાયક તરીકે જે કોઈ હોય એનો ખર્ચ મળે, આ પ્રકારનો એને ખર્ચ મળ્યા રાખે. પરંતુ આમાં વિકૃતિ ક્યાં આવી? વિકૃતિ એ રીતે આવી કે પછી એમાં એ લોકોએ એવો નિર્ણય કર્યો કે દર વર્ષે એમાં ઇન્ક્રીમેન્ટ થાય એ પણ વાંધો નથી, પરંતુ તમે આજે કોઈ પણ વ્યક્તિ ચૂંટાય હોય અને એક જ દિવસ પૂરતી પણ રહે તો પણ એને એ પેન્શનેબલ થઈ જાય. હવે આપણે તો ગ્રેજ્યુએટી મેળવવી હોય તો 20 વર્ષની નોકરી કરવી પડે, આપણે નોકરી કર્યા પછી પેન્શન મેળવવું પડે અને એમાં તમે પાછું ઓલ્ડ પેન્શન ને ન્યૂ પેન્શન ને એવું બધું ચાલુ થઈ ગયું. તો સામાન્ય વ્યક્તિને આ પ્રકારની સ્થિતિ અને જે ધારાસભ્યો છે એ પૂર્વ ધારાસભ્ય બને અથવા પૂર્વ સાંસદ બને તો એને માટે જુદી પરિસ્થિતિ, અને એમાં પણ પંજાબમાં તો આપ સરકારે સારો નિર્ણય લીધો કે નિર્ણય પેલો ફેરવી તોડ્યો અને એમાં જે બધાને દરેક તમામ વખતે પેન્શન મળતું હતું તો એ નિર્ણય બંધ કરી દીધો. એમણે બહુ હિંમત અને અભિનંદનને પાત્ર નિર્ણય છે. તો એ પ્રકારની આખી તમે વિચાર કરો કે દલા તરવાડી જેવી સ્થિતિ હતી, તો એ જે એને કારણે એને મહિને 75,000 રૂપિયા જેટલું, 20,000 થી 75,000 જેવું પેન્શન મળે, જયારે સામાન્ય વ્યક્તિને 2,000 થી 9,000 જેવું જ પેન્શન મળે. તો આ એક જે કહેવાય કે લોકો પોતે પોતાના માટે રાજાશાહી જેવી એક પ્રકારની વ્યવસ્થા ઉભી કરી દીધી ને એમાં દરેક પક્ષના લોકો સંમત. તમે હમણાં જો હમણાં દિલ્હીમાં જે નિર્ણય કર્યો 66% વધારવાનો ભથ્થાની બધું પગાર નહીં, તો એમાં બધા જ સંમત હોય, એટલે એમાં કોઈ પાછા એમાં કોઈ કુલડીમાં ગોળ ભાંગી લે એમાં વાંધો નહીં. તો આ પ્રકારનું જયારે થાય છે અને ખાસ કરીને જે અપીલ કરવામાં આવી છે તો કે ભાઈ જે લોકો કરોડપતિ છે, આપણે તો હવે તો ઓનલાઈન બધું ખબર પડી જાય છે, એડીઆર ના રિપોર્ટ પણ આવે છે કોની કેટલી સંપત્તિ છે, એફિડેવિટ થાય છે, તો એવા લોકો છે એને શા માટે પેન્શન આપો છો? તો એને બંધ કરવામાં આવે. એક તરફ સરકાર છે આપણને કહેતી હોય કે ભાઈ ગેસની સબસિડી તમે છોડી દો જે લોકો સંપન્ન છે, તો આ લોકો કેમ ન છોડે સ્વયંભૂ રીતે સેવા કરવી હોય તો આ કરવું જોઈએ મારા ખ્યાલ પ્રમાણે.
ભાઈ આજે વાત કરી જયવંત ભાઈએ કે કોઈ સાંસદ ફક્ત એક દિવસ માટે જો સાંસદ બને તો પણ તેમને પેન્શન મળશે આખી જિંદગી. હવે આવા જે નિયમો છે તેમાં ફેર બદલ લાવવાની જરૂર છે, કંઈક નવા જે કાયદા છે તે ઘડવાની જરૂર છે એવું નથી લાગતું? એટલે આ વસ્તુ અને બીજી આવી ઘણી બધી મેટર જે પેન્શન રિલેટેડ અથવા ધારાસભ્યના પગાર રિલેટેડ છે એમાં ઘણા બધા સુધારા વધારા કરતા એને મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ થી લેવું જોઈએ મને એવું લાગે છે. મારે આખી અલગ અલગ ઘણી બધી વાતો કરવી છે આને લઈને કે પહેલા દેશ આઝાદ થયો ત્યારથી 1980-90 સુધીનો એક એવો જમાનો હતો કે જેમાં જનપ્રતિનિધિ સાચા અર્થમાં પ્રતિનિધિ હતા, કારણ કે ગ્રાઉન્ડ લેવલના કામ કરતા, બધાની વચ્ચે જઈને રોજ બેસતા, એટલે એમને ખર્ચા પાણી થતા અને એ પગાર ઉપર જ નભતા. ધારાસભ્યના પગાર જે આવતા એ સમયમાં બહુ ઓછા પગાર હતા, અત્યારે 1,21,000 કે 1,50,000 જેટલો પગાર છે. અને પછી એ લોકોને પેન્શન, પેન્શનમાં ધારાસભ્ય દર વખતે બદલાતો, નોર્મલી એવું થાય કે એવું તો ના હોય કે એક જ વ્યક્તિ 7-7 ટર્મ 10-10 ટર્મ રહે, એટલે નવો ધારાસભ્ય આવ્યો હોય તો એને પેન્શન મળે, પણ રિપીટ થયો હોય તો એને બીજું પેન્શન ગણાય. એટલે એ પછી કલ્ચર ડેવલપ થતું ગયું અને વધતા જતો વ્યાપ, વધતા જતા વિકાસની સાથે ધારાસભ્યોની એક અલગ આવક ઉભી થતી ગઈ, પગાર સિવાયની જે હિડન આવક હોય, એટલે એ લોકોને જરૂર ના હોય. તમે એવી જ રીતે જુઓ તો એમએલએ ક્વાર્ટર્સ, હવે જે ક્વાર્ટર્સ મળે છે નોર્મલી લોકો પાર્ટીને આપી દેતા હોય છે કે પાર્ટી એનો કોઈ ઉપયોગ કરી શકે. હવે આ પેન્શન બહુ સાચી એક જે જે પણ નેતા કોંગ્રેસના નેતામાં મહારાષ્ટ્રની અંદર પહેલ કરી છે, આ વિચાર આવો એ બી બહુ સારી વસ્તુ છે. હમણાં થોડા સમય પહેલા ગુજરાતમાં માંગ ઉઠી હતી અને જેમ જયવંતભાઈ ઉદાહરણ આપ્યું, ડાંગ જિલ્લાના એક ધારાસભ્ય છે જેમની પાસે રહેવા મકાન નથી અને ઝૂંપડામાં રહે છે, ખાવા એમને દાણા પણ સારા નથી મળતા. હવે અમે એવું કહીએ છીએ કે આવા ધારાસભ્યો આજ સુધીના ટોટલ લઈ લો, આપણી 16મી વિધાનસભા છે અત્યારે, 16મી કે 17મી, તો 1960 પછી ગુજરાતની જ આપણે વાત કરીએ અત્યારે, તો ટોટલ ધારાસભ્યોમાં આવા કેટલા ધારાસભ્યો છે કે જેને ખરેખર એનું ગુજરાન ચલાવવું તકલીફ હશે, તો બહુ જ આમ મુઠ્ઠીભર નીકળશે કે 25-50 માંડ નીકળે, તો બીજા ધારાસભ્યો એ લોકોને દત્તક લઈ શકે છે. કારણ કે એમનો ખર્ચો કેટલો આવે, તમે એમને સારું મકાન આપો, સારી રહેણી કરણી આપો, તો એમનો ખર્ચો કેટલો આવે વર્ષે, માંડ 12-15-20 લાખ, તો અત્યારના ધારાસભ્યો કેપેબલ છે, લોકો દત્તક લઈ શકે. આ સૂચન મેં પોતે મુખ્યમંત્રી કાર્યાલયમાં કર્યું છે કે એમને દત્તક લેવડાવો. તમે કોઈ કોર્પોરેટ કંપનીને કહી શકો છો કે જે એમના સીએસઆર ફંડમાં બી આવા લોકોનું ગુજરાન, કારણ કે આપણે છેલ્લે દાતારી તો પુષ્કળ છીએ, આપણે જોઈએ છે કઈ બી હોય તો દાતારી આપણે ત્યાં વધી જાય છે. તો આ એક મોડેલ છે. એટલે પેન્શન આપવું, હું એવું નથી કે પેન્શન અયોગ્ય છે, હા તમે જે પરિસ્થિતિને આધીન કાં તો એનો ક્રાઇટેરિયા બનાવો કે કોઈ એની વાર્ષિક આવક કેટલી છે આવા ધારાસભ્યોની, કે 5 વર્ષ ધારાસભ્ય રહ્યા પછી એના એ આઈટી રિટર્ન્સ ભરે છે કે નથી ભરતા, એની એક વાર્ષિક આવક, એનો આવકનો સ્ત્રોત કેટલો છે, એના આધારે કોઈ એક ચોક્કસ ક્રાઇટેરિયા માપદંડ બનાવ્યા પછી એવી વ્યક્તિઓને પેન્શન ચોક્કસ આપી શકાય. બધા માટે ઓપન કરવું, કાં તો જેમ બધા ક્વાર્ટર્સ વિડ્રો કરે છે એમ પેન્શન પણ એમની પાસેથી વિડ્રો કરાવી શકો. જેમ બળવંતસિંહ રાજપૂતે આ વખતે લખ્યું આપણા ગુજરાત વિધાનસભામાં કે એમને એ પગાર નહીં લે, તો આવી ઘણી બધી માંગ ઉઠે સામેથી, આવે પહેલ થાય તો કદાચ આને સારી રીતે લઈ શકાય. એટલે એવું આપણે નથી કે પેન્શન અયોગ્ય છે, પણ હા ચોક્કસ એક ગણતરી વોટ્સએપ પર સોશિયલ મીડિયા ઉપર ફરે છે કે એક એક ધારાસભ્યને, એક એક સંસદ સભ્યને આટલું પેન્શન મળે તો વર્ષે આટલી આવક સરકારની ચોખ્ખી એવી જગ્યાએ જાય છે જે તમે ધારો તો યુઝ કરી શકો, તેમ છતાં યુઝ નથી થતી કારણ કે પેન્શનમાં જાય છે. તો આ બધું જોતા કંઈક આને સદુપયોગના માર્ગે સારી રીતે આનું સમાધાન આવે એવા રસ્તા અપનાવવા જોઈએ, એના માટે આવી પહેલ બહુ જરૂરી છે. પહેલને હું વધાવું છું અને એટલે આવકારું છું કે આવું ખરેખર કરવું બી જોઈએ, થવું પણ જોઈએ. અને એક દિવસ એટલે આની ટર્મ નક્કી કરવી પડે, એવું નહીં કે એક દિવસ માટેના ધારાસભ્ય, કાં તો જનપ્રતિનિધિ તરીકે મિનિમમ ટર્મ કે 2 ટર્મ કે 3 ટર્મ હોય એ લોકોને પેન્શન ને પાત્ર થાય, કારણ કે સાવ એક દિવસ તો તમે કેવી રીતે, એટલે આનું એક સાયકલ બનાવવું પડે, કોઈ એક મોડેલ તૈયાર કરવું પડે. આવી રીતે એમનામ રેન્ડમલી તમે જો બનાવો તો ચોક્કસ થી આપણને બધાને એવું લાગશે કે બધા ધારાસભ્યોને તો મજા છે, એ લોકો આમ કરે છે તેમ કરે છે. 1990-95 પછી જે વધતા વ્યાપમાં લોકોને જે ભ્રષ્ટાચાર કરતા આવડી ગયો કે ભાઈ આમાં ક્યાં પૈસા કમાવાય છે, ધારાસભ્ય તરીકે એમના વજન કે સંસદ સભ્ય તરીકે એમના વજનમાંથી એક બહુ મોટી આવક આવે છે લોકોને, તો એ આવક વાળા વ્યક્તિઓ કહી શકે કે અમારે પેન્શન નથી લેવું. પણ ઘણા એવા બી છે સાચા અર્થમાં કે જે ક્યાંય કોઈ જગ્યાએ હાથ નથી નાખતા, બહુ જ વ્હાઈટ કોલર કામ પોતે બી કરીને પૈસા કમાતા હોય છે. એટલે આ મોડલ બનાવવું પડે તો જ આનું નિરાકરણ આવશે. જયવંતભાઈ, ઇન્કમ ટેક્સ સ્લેબમાં જો 30% સ્લેબમાં એ સાંસદો આવતા હોય તો એમને પછી પેન્શન દેવાની જરૂર નથી, કારણ કે એ પોતે એટલા કરોડપતિ છે. 2019ના હું આંકડા આપું, લોકસભા ચૂંટણી જીતનારા જે 539 સાંસદ છે તેમાંથી 475 જે સાંસદો છે તે કરોડપતિ છે.
કોંગ્રેસના પણ 51માંથી 43 સાંસદો કરોડપતિ છે, ત્યારે આવા જે સાંસદો છે તેમના પાછળ 2021-22માં 78 કરોડનો ખર્ચ થયો છે. એટલે આ તો આ પેન્શન જો બંધ થાય તો બીજા જગ્યાએ આ પૈસા વપરાય, કારણ કે કરોડોનો ખર્ચો તમે આવા કરોડપતિ જે સાંસદો છે તેમની પાછળ વાપરી રહ્યા છો. એટલે સામેથી આવીને જે આ નેતાઓ છે તેમણે એક પહેલ કરવી જોઈએ અને આ બંધ થવું જોઈએ. તમારી વાત એકદમ સાચી છે. આપણે એના પેન્શનની તકલીફ છે, ખાનગી કંપનીમાં કામ કરતા હોય અથવા તો આપણે પણ હોય તો એને તો પોતાનું કમાણી હોય ને એમાં બચત થઈ હોય તો એ કંઈક રોકાણ કર્યું હોય તો એ અલગ વાત છે. પરંતુ આજે દરેક જગ્યાએ તમે નાની નાની જે પેન્શન આપણે કહેવાય કે પોસ્ટની સ્કીમ હોય કે પછી એફડી હોય તો એના પણ વ્યાજ દર ખાતરી નથી હોતી. એ ખૂબ ધનવાન છે અથવા તો કરોડપતિ છે અને એવા લોકોને પેન્શનના લાભો મળ્યા રાખે. હું તમને કહું કે આ કેટલી હદે લોભ ને થોભ નથી હોતો એનું એક ઉદાહરણ આપું છું કે એ આ બધા ધારાસભ્યોને સાંસદોને ટ્રાવેલ એલાઉન્સ મળતું હોય છે. એટલે લોકો ફરવા જાય એટલે ફરવા મીન્સ કે એમને ભ્રમણ થતું હોય કામસર તો એને એનું એલાઉન્સ મળતું હોય છે, ભથ્થું મળતું હોય છે. તો એક સાંસદ કે ધારાસભ્ય મને એક્ઝેક્ટ યાદ નથી પરંતુ એક સાંસદે ટ્રાવેલ મૂક્યું તો વિચાર કરો. એટલે આ આ તમે એમાં લાલિયાવાડી ચાલે છે, બધા બિલો કઈ રીતે બને છે આપણને ખબર છે. એટલે આ પ્રકારનું ચાલે છે. એ લોકોને એવું નથી કે ભાઈ તમે ટ્રેનમાં ટ્રાવેલ કરો તો એ લોકો પોતાની કારમાં કરતા હોય છે તો એ બિલ લાવવા બધા મૂકી શકતા હોય. બીજું કે સંસદમાં પણ આપણે પેન્શનની તો પછી વાત આવી, પરંતુ અત્યારે જે લોકો ચાલુ છે એ લોકો આજે આપણે નોકરીમાં એક દિવસ ન ભરીએ તો આપણો પગાર કપાઈ જાય, પરંતુ એ લોકોને તો એ હોવા કરી નીકળી જાય અથવા તો ગેરહાજર રહે તો એને કોઈ પગાર કપાતા નથી. એટલે આ પ્રકારની જે લાલિયાવાડી ચાલે છે એ બંધ કરવાની જરૂર છે. બીજું કે ભ્રષ્ટાચાર છે, 1930 થી આપણા દેશમાં ત્યારે જયારે અંગ્રેજોનું શાસન હતું ત્યારે એ લોકોએ પ્રાંતમાં અલગ અલગ પ્રાંત થી માંડીને કેટલા બધા થઈ રહ્યું છે અને એને કોઈ રોકનાર નથી. બીજી કેટલા બધા લોકોની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે તો આ પ્રકારના પેલા ને શરાબમાં મૂકે છે. એવો એક જીબી નો પેલો વિડીયો અત્યારે ફરી રહ્યો છે કે ગીત ગાઈને એને કહે છે કે ભાઈ તમે બિલ ભરી દો. તો એક તરફ આ અને બીજી તરફ આપણે જોઈએ તો ઘણા અહીંયા ગુજરાતમાં પણ એવા પૂર્વ ધારાસભ્યો છે કે જે પોતાનું મકાન સરકારી આવાસ છે એ ખાલી કરવાનથી મકતા. તમે એકદમ હાયર લેવલ ઉપર વાત કરો તો સોનિયા ગાંધીને જે 10 જનપથનું મળ્યું છે આવાસ એ તો એના પતિના એક વડાપ્રધાન હતા એના કારણે મળ્યું છે. તો અત્યારે એમને રહે જ છે ત્યાં. રાહુલ ગાંધી બીજા બંગલામાં રહે છે. આવું તો હું કોંગ્રેસની વાત નથી કરતો, બીજા ભાજપ વાળા કરતા હશે, બીજા પક્ષ વાળા કરતા હશે. આપણને ખબર છે અખિલેશ યાદવને જયારે ખાલી કરવાનું થયું ત્યારે એની પર આક્ષેપો થયા હતા કે ટોટી ને બધું જ ચોરી ને લઈ ગયા બધું ફર્નિચર. તો આ પ્રકારની જ્યાં સુધી મેન્ટાલિટી છે એ લોકો કઈ રીતે દાવો કરી શકે કે અમે સેવા કરવા આવ્યા છીએ.
પ્રશાંત ભાઈ, જે પગાર ભથ્થું અને આ પેન્શન નો જે આંકડો છે તે પણ ઘટાડવાની જરૂર છે, કારણ કે કેટલો કેટલો પગાર અને કેટલું કેટલું પેન્શન મેળવે છે. અને સાથે કેવું કે જો એક ટર્મ ભરેલું હોય, 6 વર્ષનું એક ટર્મ હોય તો 25,000, અને 2 ટર્મ કરે એ જ સાંસદ તો એ પાછું ડબલ થઈ જાય પેન્શન. એવું કેવું, આ પણ એક ચેન્જીસ લાવવાની જરૂર છે. એટલે જે તે સમયે આ સમયની માંગ પ્રમાણે ફોર્મ્યુલાઓ બની છે. અને અત્યારે તમે કીધું એમ કે સૌથી સારામાં સારું ગઠબંધન, રાજકીય ગઠબંધન જો આ દેશમાં હોય તો કોર્પોરેટર ધારાસભ્યો અને સંસદ સભ્યો એમના પગાર વધારા માટે. તમે જો અત્યારે સંસદ ચાલતું નથી, કેટલાય દિવસોથી ચાલે છે ને મિનિટોમાં, કે અમુક જગ્યાએ 30 મિનિટ ને 60 મિનિટ ટોટલ ચાલ્યું છે સંસદ, પણ આ જ સંસદ સભ્યોનો જો પગાર વધારવાનો હોય તો સંસદ સારામાં સારી રીતે ચાલશે અને એ દિવસે આ બિલ પાસ પણ થઈ જશે. એટલે એ લોકોની અંદર અંદર આટલી તો મિલી ભગત, કારણ કે પોતાના લાભમાં જે થવાનું છે એમાં બધા એક થઈ જાય છે. અને પછી રાજકીય બધા અખાડા એક કરી દો. તમે કીધું ને એમાં કે શુક્રવાર હશે ને તો મોટા ભાગે શનિ રવિ ની રજા ને કારણે શુક્રવારે પણ એ લોકો હોબાળો કરી દેશે, અથવા તો કોઈ રજા તહેવાર આવતી હશે ત્યારે એ રીતે હોબાળો કરીને. એટલે શુક્રવારે 12 વાગે થઈ જાય, શુક્રવારે 12 વાગે હોબાળો ચાલુ થાય, એટલે હાફ ડે અને શનિ રવિ એમ 2.5 દિવસ એમાં ગણવાનો તમારે. અત્યારે સંસદ નથી ચાલતું, કેટલી દુઃખદ બાબતો કહેવાય કે જો તમારે સંસદ ચલાવવું હોય તો અમારે સંસદ સભ્યો ચૂંટવાના છે એના માટે. બહુ મોટો ક્વેશ્ચન માર્ક છે આ. એટલે હવે રહ્યો સવાલ કેલ્ક્યુલેશન આંકડાનો, તમે એકદમ આ ફોર્મ્યુલા કેવી રીતે કેલ્ક્યુલેટ કરવી કે અત્યારે કાં તો પછી એકદમ સ્ટ્રિક્ટ ડિસિઝન પહેલા લઈએ કે પહેલા બધા માટે બંધ કરો સૌથી પહેલા તો થોડાક ટાઈમ માટે, પછી એની ફોર્મ્યુલા બનાવો કે કેટલા નીડી પીપલ છે. જે વાત કરી એમ કે અમુક લોકોને ખરેખર હવેના સમયમાં હું માનું છું પેન્શન પર નભતા ધારાસભ્યો કે સંસદ સભ્યો કેટલા હશે, બહુ જ ઓછા હશે કે એની ઉપર જ એમનું ગુજરાન કે એમના આગળ વંશ વેલો નહીં હોય એટલે આ જ પગાર ઉપર રહેતા હશે, પાર્ટીથી બહુ નામ વિમુખ થઈ ગયા હશે, માત્ર પેન્શનની આવક પર જીવતા હશે, તો એવા બહુ જ ઓછા હશે. એટલે એવાના આંકડા જો મળી જાય તો સદંતર હું તો કહું છું પેન્શન બંધ કરવું જોઈએ. કારણ કે એકવાર માણસ સંસદ સભ્ય કે ધારાસભ્ય પદેથી ઉતર્યા પછી એમની પાર્ટી પણ એમને એટલું વજન નથી આપતી કે એમને એટલો ખર્ચો થાય. ધારાસભ્ય હોય ત્યારે જેમ જયવંતભાઈ ગણાયો કે ચા પાણી નાસ્તો રોજ કાર્યકરો આવતા હોય, લોકસંપર્ક ઓફિસ હોય, જનસંપર્ક ઓફિસ એમાં લોકો આવતા હોય તો એમને આ ખર્ચો કરવો પડે. પણ જે માણસ ધારાસભ્ય પદેથી ઉતરી જાય એટલે બીજા દિવસથી આ બધો ખર્ચો એના માટે લગભગ ઝીરો થઈ જતો હોય છે. અત્યારે તમે જોઈ આવો આ 156 ધારાસભ્યો છે, એમાંથી કેટલા નવા ચહેરા છે, તો જૂના ધારાસભ્યો ક્યાંય દેખાતા નથી કે કોઈને ક્યાંય મળતા નથી, એટલે એ લોકોને ખર્ચો બી નથી. તો આ બધું કેલ્ક્યુલેટ કરી પ્રેક્ટિકલ ગ્રાઉન્ડ ઉપર એક આખી નવેસરથી નવી ફોર્મ્યુલાના આધારે નવું બંધારણ ઊભું કરવું પડે અને આનો ખરડો પસાર કરવો પડે કે આ નથી કરવું તો જ આગળ વધશે. ઉપરથી અમુક સ્ટેટમાં જે ચાલુ છે, જે મહારાષ્ટ્રની વાત કરી તો ગુજરાતમાં ધારાસભ્યોને પેન્શન નથી મળતું, તો પૂર્વ ધારાસભ્યોનું એસોસિએશને જઈને ડિમાન્ડ કરી કે અમને ચાલુ કરાવો, કારણ કે અમારા 2-5 ધારાસભ્યો એવા છે કે જે આ ખર્ચો ઉઠાઈ શકતા નથી અથવા એમને આજીવિકાની તકલીફ છે. એટલે ગુજરાતમાં તો માંગ ઉઠી કે પેન્શન ચાલુ કરો. અમુક આપણે એવું કહીએ છીએ કે પેન્શનનો આંકડો કદાચ 720 કરોડ ને આંબી જાય છે અત્યારે જો ગણો તો. અને ફોર્મ્યુલા કે એક ટર્મ હોય તો 25,000, બીજી ટર્મ થાય તો 25 માં 10,000 વધે એટલે 35,000 થાય, અને પછી પાછો એનો ડિસ્ક્રિમિનેટરી પાવર છે કે એ લોકો એની જાતે પણ વધારી શકે છે કે હવે આવતા વખતથી આ ટર્મથી આટલો. જેમ આમ આદમી પાર્ટીએ પંજાબમાં કોલ લીધો એમ અમુક લોકો સેલ્ફ કોલ લે કે આ વખતે બીજું 25,000 પેન્શન વધારે મળશે. એટલે આ બધું એક સેન્ટ્રલાઇઝ થઈ જવું જોઈએ સૌથી પહેલા તો. એટલે સંસદ અને રાજ્યસભા લેવલથી આ ખરડો પસાર થવો જોઈએ અને ઓવરઓલ થોડાક ટાઈમ માટે સદંતર બંધ કરો, પછી એક જેને જરૂરિયાત વાળો હોય એની કોઈ સ્પેશિયલ ફોર્મ્યુલા ઘડો. હું તો એ બી ના જ પાડું છું કે પેન્શન બંધ કરો અને ફોર્મ્યુલાની જગ્યાએ એમને બીજે ક્યાંયથી સગવડ કરી આપો કે જેથી કાં તો એ લોકોને રિટાયર્ડ ધારાસભ્ય તરીકે કોઈ આમ જેમ અત્યારે આપણે રિટાયર્ડ આઈએએસ ઓફિસર હોય અથવા સરકારમાં જેમ એક્સટેન્શન 11-11 મહિનાના કોન્ટ્રાક્ટ પર નોકરી રાખો છો એમ એ ધારાસભ્યનો પણ ક્યાંક ઉપયોગ કરો તમે આ જ રીતે, જે આમાંથી નીકળી ગયા હોય પાર્ટીમાં ના રહ્યા હોય તેવા ઉપયોગ કરીને પણ કરી શકાતું હોય. એટલે મોડલ બનાવવું હોય તો બનાવી શકાય, પણ આ બધી વસ્તુ ક્યાંય પ્રાયોરિટીમાં નથી. જેમ ચાલે જેમ લોકોને ચાલવા દેવું છે, નવા આવનારાને નવી પ્રાયોરિટી હોય છે એટલે આ બધું ચાલે છે. આપણે પણ આજે ચર્ચા કરી રહ્યા છે પણ ચર્ચાનો આઉટકમ શું આવશે તમને મને ખબર નથી. આનું પેન્શનની જ્યારે સવાલ ઉઠ્યો તો કદાચ જયવંતભાઈ આપને યાદ હોય ત્યારે પણ આ જ માંગ ઉઠી હતી કે સાંસદો કેમ પોતાનું પેન્શન નથી બંધ કરાવી દેતા, પેન્શન લેવાનું બંધ નથી કરી દેતા. સંસદ વીરો કરીને લોકોએ એક આંદોલન શરૂ કર્યું હતું અગ્નિવીરો માટે, પરંતુ ત્યારે પણ આ વાતને દબાવી દેવામાં આવી અને ફરીથી હજી આ ચાલુ જ છે પેન્શન દેવાનું.
એટલે હું જો કે આ પ્રકારની ડિબેટ થાય અથવા તો લેખો લખાય તો એનું ક્યાંક ને ક્યાંક અસર થતી હોય છે. સ્થાવે એવું નથી હોતું, આપણે વીઆઈપી ઘણી બધી સંસ્કૃતિ છે ઓછી થઈ છે, પણ એને વાર લાગશે. સમય આવતા કોઈક એવો જાગશે, કોઈ ન્યાયાધીશ જાગશે, કોઈ એવા મુખ્ય પ્રધાન હશે, કોઈ વડાપ્રધાન હશે, ત્યારે એ જાગશે તો એ થશે. પરંતુ એક વાત એ પણ કેવી પડે કે આજે સાંસદોને પગાર ભથ્થા બધું મળે છે બરાબર, પરંતુ એમની સાથે એ લોકો કંઈક ને કંઈક સમિતિમાં હોય છે. એ તમે સંસદની અલગ અલગ સમિતિ હોય, અહીંયા ગુજરાતમાં વિધાનસભામાં પણ સમિતિઓ હોય છે, તો એમાં પણ એ લોકો કદાચ અને વિપક્ષમાં લોકો પણ હોય છે, એટલે એ લોકોને પણ એને પાછા અલગ ભથ્થા મળતા હોય. એટલે આવા લાભો તો ઘણા બધા એ લોકોને મળતા હોય છે. એમને ક્યાંય પણ જવું હોય તો સર્કિટ હાઉસમાં ઉતારો મળતો હોય છે, આવા ઘણા બધા લાભો મળતા હોય છે. ત્યારે મને લાગે છે કે પૂર્વ ધારાસભ્યો બને, પૂર્વ સાંસદો બને, ત્યારે એમણે સ્વેચ્છાએ જે લોકો કરોડપતિ છે, આપણને જયારે કહેતા હોય કે ભાઈ ગેસ માટે સબસિડી તમે સંપન્ન હો તો જતી કરો, તો પછી એ લોકો કેમ એવું ન કરી શકે. અને એનો પરફોર્મન્સ બેઝ કરો, તમે આજે સંસદ હોય કે વિધાનસભાના સત્રોના દિવસો જ હવે ઘટાડી દીધા છે, તો એમાં પણ હોબાળો કરે છે, તો એને તમે હાજરી સાથે જોડો કે તમારું હાજરી કેટલી, તમે કેટલા પ્રશ્નો પૂછ્યા, તમે કેટલા જવાબો આપ્યા, તમે કેટલો સમય હાજર રહ્યા, કેટલા ઊંઘતા ઝડપાયા, આ બધા જ પ્રકારનું. કારણ કે આજે જનતા છે આફ્ટર ઓલ બોસ છે, માલિક છે, અને એ લોકો નોકર છે. એ રીતે જોવામાં આવે તો આજે આપણે કોઈ પણ કોર્પોરેટ કંપનીમાં પણ તમે આજે ઊંઘી નથી શકતા, કોઈ ચાલુ નોકરી ઊંઘી ન શકો, તમે ચાલુ નોકરી એ બંક કરીને જઈ ન શકો. તો આ લોકો તો પાછા પોતાના બીજા બધા પેલામાં જતા હોય છે, ઉદઘાટન ને અંતે ને એમાંય પાછા ક્યાંક ને ક્યાંક પેલા હોય છે, એના હિતો સંડોવાયેલા હોય છે. તો એને કારણે હવે એ નિર્ણય કરવો જરૂરી બની ગયો છે. કારણ કે આપણે ભલે ડેવલપિંગ કન્ટ્રી હોઈએ કે ડેવલપ થવા તરફ જઈ રહ્યા હોય, પણ પૈસાનો દુરુપયોગ તો ન થવો જોઈએ, વ્યય ન થવો જોઈએ, એક એક પૈસાની કિંમત હંમેશા રાખવી જોઈએ. બિલકુલ. અને જે આંકડાઓ સામે આવ્યા છે ને, 2021-22 માં રૂપિયા 78 કરોડ, 2020-21 માં 99 કરોડ થી વધારે ખર્ચ આ સાંસદોના પેન્શન પાછળ, સવલતો પાછળ થયા છે, ત્યારે આંકડા જોઈને જ હવે સમજવાની જરૂર છે. અને આજે અપીલ કરી છે નાણામંત્રીને, તે હવે નાણામંત્રી ક્યાંક વિચારે અને આ કાં તો એક ફિક્સ કરી દઈએ કે આટલો જે ખર્ચો છે તે જ થવો જોઈએ, એ પણ એક વિચારવા જેવી છે. કારણ કે દર વર્ષે આ ખર્ચ પણ બદલાઈ રહ્યો છે, એટલે આ બધી વસ્તુઓ વિચારવા જેવી છે, પરંતુ હવે કોણ ક્યારે વિચારશે એક મોટો સવાલ છે. અને પ્રશાંતભાઈ, બીજી એક વસ્તુ જે હતી, ગુજરાતમાં ધારાસભ્યોને નથી મળતું પેન્શન, પરંતુ હવે માંગ કરી રહ્યા છે કે પેન્શન આપવી જોઈએ. અને ઘણા લોકો એવા પણ છે કે જેમને સામેથી એવું કહ્યું છે કે અમે લોકો જે છે તે પગાર નહીં લઈએ, અથવા તો જે સાંસદ બન્યા પછી પેન્શન નહીં લેવે. આ જે એક મનો એક સ્થિતિ જે છે, એક કહી શકાય કે તેમની જે ભાવના છે, આવી ભાવના બીજામાં પણ જાગે એવી એક કંઈક લોકોએ હવે પ્રયાસ કરવો પડશે. એટલે હું એ જ કહું છું કે અત્યારે માનો કે કાયદાની દ્રષ્ટિએ નથી, તો જેમ વિધાનસભાના પહેલા દિવસે લોકોને પાઠશાળાની જેમ ભણાવવામાં આવે છે કે વિધાનસભાના નિયમો સમજાવવામાં આવે છે, એમ એ દિવસે એમને અપીલ કરી દે, પહેલા દિવસે પહેલું સત્ર જયારે બેસે ધારાસભ્ય અને સંસદ સભ્ય ચૂંટાય ત્યારે, તો એ દિવસે એમને અપીલ કરે કે ભાઈ આપણે લોકો ચૂંટાઈને આવ્યા છે, જનપ્રતિનિધિ છે, બધા કેપેબલ કેપેબલ એટલા માટે છે કે પાર્ટી ફંડ તો 21 લાખ કે 51 લાખ જ આવે ચૂંટણી લડવાનું, પણ તેમ છતાં એક એક ચૂંટણી ઓછામાં ઓછી 5 કરોડ થી લડાય છે. ધારાસભાનું ઇલેક્શન 5 કરોડ અને સંસદ સભ્યનું ઇલેક્શન 10 કરોડ રૂપિયામાં લડાતું હોય છે, જગ જાહેર વસ્તુ છે. તો જો આટલા ખર્ચીને જે માણસ આવે છે એની 5 વર્ષની ટર્મના પગાર, પગાર બી એનો 5 કરોડ નથી થવાનો, જો એને ખબર હોય તો એને પહેલા જ દિવસે અહીંયા અપીલ કરી દેવી જોઈએ. બીજું, આપણે જે તકલીફ એ છે કે દરેક જનપ્રતિનિધિ અથવા તો મોટો નેતા પોતાની જાતને ખેડૂત જ લખાવે છે, કાં વ્યવસાયમાં કાં તો બિલ્ડર હશે અને કાં પોતે ખેડૂત વધારે લખાવે છે. પણ એ ખેડૂત કેટલી ખેતી કરે છે અને ખેતીમાંથી આવક કેટલી આવે છે આપણે સૌ જાણીએ છીએ કે સાચો ખેડૂત હોય એની આવક વર્ષે 5 લાખ 10 લાખ માંડ ક્રોસ થતી હોય, જ્યારે આ લોકોની ગાડી 35-40-50 લાખ થી ચાલુ થતી હોય છે. ફોર્ચ્યુનર જેવી ગાડીઓમાં ફરવું, મર્સિડીઝ જેવી ગાડીઓમાં ફરવું, ડ્રાઈવર સાથે ફરવું અને તેમ છતાં પગાર પણ લેવો, એટલે ઠીક છે પગારનો કંઈક સદુપયોગ થતો હોય પાર્ટીના કાર્યકરોની પાછળ તો અલગ વસ્તુ છે, પણ આ મોડલ એક કંઈક બનાવવું પડશે, આની ટર્મ નક્કી કરવી પડતી હશે. અને જે રીતે ગુજરાતમાં ભલે માંગ ઉઠી, એની સામે ઘણા બધા સામે અસ્વીકાર પણ કર્યો કે અમે આ માનદ વેતન નહીં લઈએ, આવી પહેલ હું માનું છું 182-82 અને 26-26 સંસદ સભ્યો કરશે, તો ધીરે ધીરે આ વસ્તુ એક્સેપ્ટન્સમાં આવશે. પણ આ વિધાનસભાના અને લોકસભાના સત્રના પહેલા જ દિવસે આ એમને અપીલ અધ્યક્ષ તરફથી જવી જોઈએ કે આમાં કોઈ સ્વેચ્છાએ વિડ્રો કરવા માંગતું હોય તો આ કરે, તો આ એક નવું પહેલ નવું પગલું જશે,
તો દેશમાં કદાચ આ પૈસો સારી જગ્યાએ ડાયવર્ટ થશે. પ્રશાંતભાઈ, જયવંતભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટ પર આજે આપણે જે ચર્ચા કરી, મહારાષ્ટ્રના જે કોંગ્રેસના નેતાએ અપીલ કરી છે નાણામંત્રીને, હવે નાણામંત્રી આ અપીલને સાંભળે અને કદાચ આને લઈને કોઈ વિચાર કરવામાં આવે અથવા કોઈ સારો એવો કાયદો કરવામાં આવે, ફેરફાર કરવામાં આવે તેવી આપણે આશા રાખીએ છીએ. હાલ આ કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.